ચારો યોનિયો છે છોરાજી રાત યોનિ આપણે આમાં ચાર યોનિ છોરાજી રાત યોનિ મનુષ્ય યોનિ છે પશુ યોનિ છે પક્ષી યોનિ છે અનેક જાતની યોનિ છે એ હજાર યોનિઓમાં હજારો યોનિઓમાં કષ્ટ ભોગવતા ભોગવતા છેલ્લે સુખમાં એવું જે મનુષ્ય યોનિ જેમાં આપણો જન્મ થયો હવે સુખમાં શાસ્ત્ર પણ શ્રુતિ પણ એવા કહે છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો એમાંથી આત્મકલ્યાણ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ પણ મનુષ્ય પ્રભુની કથા સાંભળવી એટલે અનેક જન્મના પાપ દૂર થઈ જાય છે એટલું જ નહીં પણ જન્મ મૃત્યુના બંધન માંથી પણ છૂટી જવાય છે ભગવાનની કથા સાંભળવી એ તો નવધા પ્રકારની ભક્તિ છે કથાનો ઊંધો અર્થ થાક થાય તો આપણે થાક ન લાગવો જોઈએ એટલે કથા સાંભળતા આપણને આનંદ આવવો જોઈએ અને જન્મના પાપનું શરણ થઈ જાય છે અને જન્મ મૃત્યુના મહાન સંકટ માંથી આપણે મુક્તિ મળે છે પણ જો આવું છે તો આપણે વેળાસર પ્રભુભક્તિમાં જોડાઈ જવું જોઈએ ભલે મોડું થયું છતાં પણ જો આપણને સત્વની કૃપા આવડે સત્વના આશીર્વાદથી સત્વના બોધથી આપણને જો પ્રભુભક્તિનો માર્ગ મળ્યો હોય તો એ માર્ગ આપણે લેવો જોઈએ જ્યારે કોઈ એમ કે જો ભગવાન ભક્તિનો માર્ગ લઈએ તો સંસાર છોડી દેવો પડે વ્યવહારના બધા વ્યવહારો બંધ કરવા જોઈએ એવો મને કોઈ સવાલ કર્યો તો ભાઈ એવું નથી કારણ કે સંસાર છોડવો એ કોઈના કહેવાથી છૂટતો નથી કોઈ કહે મારે તમે સંસાર છોડી આપણે એવું નથી પણ સંસ્કાર આપણો સંસ્કાર અને પ્રારબ્ધ જો આપણું ભેગું થયું હોય તો સંસાર છૂટી શકે સંસાર ક્યારે છૂટે પ્રારબ્ધ કર્મ જો આપણું બરોબર હોય અને આપણે સારા સંસ્કાર હોય તો સંસાર છૂટે નહીં તો નહીં છૂટે એટલા માટે શ્રુતિ કહે છે કે વેદ કહે છે કે ભોગ માટે આપણે પ્રારબ્ધની જરૂર છે અને મોક્ષ માટે પુરુષાર્થની જરૂર છે ભોગ ભોગવવા માટે પ્રારબ્ધની જરૂર છે અને મોક્ષ માટે પુરુષાર્થની જરૂર છે મહેનત કરે છતાં એને પૈસાદાર નથી બની શકતો ત્યારે આપણે કહીએ કે ભાઈ તારા પ્રારબ્ધમાં નથી કોઈ માણસ સત્તા મેળવવા માટે ઐશ્વર્ય મેળવવા માટે પુરુષાર્થ કરવો જ જોઈએ જગાડે અને કે તું જા તેનો મને મોકલી આપણે કે તું જા બજાર બાજુ ઉભો
અને વસ્તુ લઈ જાય. પણ એ વસ્તુ કોણ લેવા આવે? તો પ્રારબ્ધ પેલા પુરુષાર્થ જગાડે, અને પુરુષાર્થ જગાડી પૂર્વજ ના ઋણાંપદ પ્રમાણે પેલો લેવા આવે છે. એમને થોડું તમારું ભાગ્ય તમને અહીં આવી જાય. ખ્યાલ છે? આ પુરુષાર્થ જગાડે કોણ? ભાગ્ય જગાડે અને બુદ્ધિ આપે. ભાઈ તો હોય રહ્યો તો એમ કે ગયો ને ગુજે મને એમ કર્યું બપોર બે વાગી થઈ હું મારો ગયો ને મને કામ લાભ થઈ ગયો. જે પુરુષાર્થ કર્યો ને તાવણી કયો કે નહીં? તો પુરુષાર્થ જગાડનાર કોણ? પ્રારબ્ધ. પ્રારબ્ધ પ્રેરણા આપે અને પુરુષાર્થ કે તું આગળ આવ, પછી પ્રારબ્ધ. પ્રારબ્ધ તો છે પણ પ્રારબ્ધ એમને એમ નહીં આવે. એને પણ પુરુષાર્થ સાથે જોઈએ, પુરુષાર્થ સાથે જોઈએ તો જ પ્રારબ્ધ પડે. નહીં કે કઈ નહીં, મારા નસીબમાં છે ને અહીં આવીને મળે નહીં મળે. ભાઈ તમે જેવું હું નહીં મળે. એના માટે તમારો પ્રયત્ન કરવો જ પડશે. પણ પ્રયત્ન કરતી વખતે એ પુરુષાર્થ જગાડવા બુદ્ધિને પ્રેરણા આપે. કોણ? પ્રારબ્ધ. પ્રારબ્ધ બુદ્ધિને પ્રેરણા આપે, બુદ્ધિ પુરુષાર્થને પ્રેરણા આપે. બુદ્ધિ એમ કે ચાલે જઈએ આપણે સાયકલ, નહીં થતું નહીં પણ ચાલે જઈએ. પણ નહીં કેમ થયું? પ્રારબ્ધ જગાડી તમને સાયકલ પર જવાનું મન થયું, તમારી બુદ્ધિને જગાડી, બુદ્ધિએ તમને સાયકલ પર મોકલ્યા તો ત્યાં તમને મળી ગયું. તો ધ્યાન રાખજો, પુરુષાર્થ પુરુષાર્થ સમજી રહેજો. પુરુષાર્થ એટલો કામ નહીં આપે, પ્રારબ્ધ હોવું જોઈએ. અને પુરુષાર્થ ક્યારે આવે? કે પ્રારબ્ધ કર્મમાં બુદ્ધિને જગાડે અને બુદ્ધિને પ્રેરણા કરે, જ્યાં ભાઈ દરાજ બહાર ઉભો રહે. બહુ સમજદારી વાત છે, સમજી રહેજો. ખુદામાં ઘણા લોકો પ્રારબ્ધ હમ સબકી આસ્થા કા ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા કી અખંડ ધૂણી ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કા સંકલ્પ પ્રણ હજારો લાખો શ્રદ્ધાલુઓ કા દુઃખ દૂર કરને વાલા પ્રેમ ઓર ભક્તો કી અપાર શ્રદ્ધા કા ધામ વો હૈ હમારા નવનાથ ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા સમાધિ મંદિર. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કે પ્રખર ઓર પ્રબલ નેતૃત્વ કે અંતર્ગત યે ભવ્ય મંદિર આકાર લે રહા હૈ. બ્રહ્મલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદા સમાધિ મંદિર નિર્માણ કાર્ય એક ધાર્મિક યજ્ઞ કાર્ય હૈ, જિસમે આહુતિ રૂપ મે તન મન ધન કા સમર્પણ કરકે પુણ્ય પ્રાપ્તિ કે અધિકારી બનીએ और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 9913719765.